હવે આગળ વાત કરીએ તો દ્વારકાની દ્વારકા જિલ્લામાં વીરબાઈ માતાજીનું ભવ્ય મંદિર બનાવવા માટે એક અગત્યની મીટિંગ યોજાઈ હતી। આપણે બધા જ જાણીએ છીએ મુજબ પૂજ્ય સંત શ્રી જલારામ બાપા વિશ્વભર માટે પૂજનીય છે અને તેના પરચા પણ ઘણા બધાએ સાંભળ્યા છે, પરંતુ કહેવાય છે એને પત્ની એ પતિની અર્ધાંગિની કહેવાય છે। તો પૂજ્ય શ્રી જલારામ બાપાના ધર્મપત્ની એવા વીરબાઈમાં પણ એટલા જ પૂજનીય છે। તો માતાને પણ પૂજનીય બનાવવાના હેતુસર જામખંભાળિયા જય દ્વારકાધીશ પૂનમ ગ્રુપ દ્વારા સીએ નવયુવાન કિશનભાઈ લાલના અધ્યક્ષસ્થાને અહીંના ખંભાળિયા દ્વારકા હાઈવે રોડ વડોદરા ગામ ખાતે આવેલ વિશ્વનાથ વૈદ્ય પાઠશાળાના સ્થાપક અને સંચાલક શ્રી એવા ભગવત કથાકાર શ્રી મગનભાઈ રાજગુરુ કે જે બાપજીના નામથી પ્રખ્યાત છે, તેમના વડોદરા ગામ ખાતેની આ વૈદ્ય પાઠશાળા ખાતે માં વીરબાઈ માતાજીનું ભવ્ય તેમજ જાજરમાન મંદિર બનાવવા માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેના સંદર્ભે આજે એક અગત્યની મીટિંગ યોજવામાં આવી હતી। અને હવે પછી આ ભવ્ય મંદિર બનાવવા માટે કેવી રીતે આગળ વધવું એની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ સાથે પરમ પૂજ્ય બાપુજી દ્વારા ઉપસ્થિત તમામ સ્વયંસેવકનું સન્માન કરવામાં આવ્યું હતું। તદુપરાંત આ પ્રસ્તાવને પૂજ્ય બાપજી સ્વીકૃત કરતા ખંભાળિયાના જય દ્વારકાધીશ પૂનમ ગ્રુપે ધન્યતા અનુભવી હતી। તો હવે આપણે સર્વે આ મંદિરનું કાર્ય સુપેરુ રીતે વહેલી તકે ચાલુ થાય સાથે આ દ્વારકાધીશ પૂનમ ગ્રુપના રમેશલાલ મનુ મોટાણી, જાણીતા એડવોકેટ દિલીપ વ્યાસ, મહેન્દ્ર કુંડલ્યા, મહેશ રાડિયા સહિતના આગેવાનો દ્વારા આ માં વીરબાઈ માતાજીનું ભવ્ય જાજરમાન મંદિર વહેલી તકે બની રહે તેવા પ્રયાસ સાથે બાપજીના આશીર્વાદ લેવામાં આવ્યા હતા। મુકેશ મોકરિયા, ZSTV દ્વારકા।